કેમ છો મારા ધોરણ દસના વિદ્યાર્થીઓ બધા મજામાં તો આજનો આપણો વિષય છે ગુજરાતી ગુજરાતીની અંદર આપણે ચેપ્ટર દસ જોતા છે અને ચેપ્ટર દસનું નામ છે ડાંગ વનો અને ડાંગ વનો અને એ ચેપ્ટરનું નામ છે હવે આ ચેપ્ટરની અંદર આપણે પાર્ટ વન જોઈ ગયા લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર એમણે જે પ્રવાસો ખેડ્યા છે એની એક ઝલક એક અનુભવ એ આ ચેપ્ટરની અંદર દર્શાવેલો છે અને ચેપ્ટર પર કેવી રીતે એમના પિતાજીને પત્ર લખ્યો છે એ પ્રમાણે કે એમણે અંકલેશ્વરથી આહવા કઈ રીતે ગયા એની વાત એમણે કરી છે આ એક લલિત નિબંધ છે આ શું છે લલિત નિબંધ કે એમના પ્રવાસનો અનુભવ તેઓ દર્શાવે છે આપણે પાર્ટ વનની અંદર અંકલેશ્વર અને અંકલેશ્વરની નજીકથી વહેતી નદી નર્મદા એમનો જે અનુભવ છે એ એમણે ખૂબ જ સારી રીતે દર્શાવ્યો છે હવે ત્યાર પછી તેઓ અંકલેશ્વરથી આહવા જાય છે આહવા તેમના મિત્રના ઘરે રોકાય છે અને એ મિત્રનું ઘર પણ સનસેટ પોઈન્ટની પાસે જ છે એવું એમણે દર્શાવ્યું છે તો હવે એમનો આહવાનો અનુભવ આપણે આ વિડીયોની અંદર જોઈએ કે આહવા જેવો તેઓ ત્યાં પગ મૂકે છે તેવો જ એમને લીલોતરી વાતાવરણ એમ એમને મનમોહક સુંદર લાગે છે જ્યારે કે સ્વર્ગના દરવાજા ખુલી ગયા હોય એમ એટલું સરસ ત્યાંનું કુદરતી સૌંદર્ય હતું હવે આગળ જોઈએ આપણે આજનો વિડીયો પાર્ટ ટુ તો એમાં શું કહેવા માગે છે એમનું અનુભવ એની રંગ રમણા અદ્ભુત કોની આવવાની રમણા દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રમ રમૂટમડા રટુંબડા પટ્ટાના હોય તેવા ઘર જુઓ દૂર નીચે દૂરનીચે કે તેવો એક પર્વતીય પ્રદેશ ડુંગરાળ ઉપર રોકાયેલા છે અને નીચે જુએ છે તો માનવ વસવાટની સવારની ઝાંખી સવારની ઝાંખી એટલે કે મસ્ત વાદરો લીલોતરી અને ત્યાં નાના નાના ઘરો ઉપરથી દેખાય છે જાણે રટુમડા પટ્ટાના હોય તેવા ઘર એકદમ નાના નાના ઉપરથી તો નાના નાના દેખાય ને એવી વાત કરે છે એ ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂખ મરી ભૂખરી કેડીઓ સર્પિલ સર્પિલ એટલે ખબર ને આપણે પર્વતીય વિસ્તારમાં કેવું વાંકો રસ્તો હોય હિલ પર સાપ આકારનો તો જાણે કે નીચે સુધી ઘર સુધી દોડી જતી હોય એવી સર્પિલ ભૂખરી કેડીઓ કેડીઓ એટલે કે રસ્તો કેડી એટલે શું પટ પટ એટલે કે રસ્તો વાંકો રસ્તો તમે જોયો છે ને સાપુતારા જાઓ માઉન્ટ આબુ જાઓ કેવો વાંકો રસ્તો હોય સાપ આકારનો તેવો નીચે સુધી ઉતરીએ તે આપણે કો સર્પિલ કેદીઓ હતી ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મટતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લાલપ લીલપ શું ખીણમાંથી છેક સૂર્ય ખીણમાંથી એટલે કે સૂર્ય ઉગે છે નીચેથી અને એની સાથે જાણે કે હરીફાઈ કરવા મઠતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ સાગ શાક શું છે એક પ્રકારના વૃક્ષો છે આ પર્વતીય વિસ્તારો જંગલની અંદર થાય છે અને જમીન પર પથરાયેલું ઘાસ એ જાણે કે સૂર્ય સાથે હરીફાઈ કરતા હોય એનો એવો કે સૂર્યપ્રકાશને મારે કોનો છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે છાક એટલે કે નસો આ સમાન શબ્દો લખજો છાક છાક એટલે કે નસો તો જાણે કે નસો એનો એવો હોય કે જાણે સૂર્યપ્રકાશ છે અને આટી મારે ભેગા મળીને જાણે દોર મૂકી હોય કોને કોને એક સૂર્યપ્રકાશે અને પૃથ્વી પર પથરાયેલા વૃક્ષો ઘાસ નયન રમ્ય અને નયન મોનોહર શબ્દોની ખરેખરી અથ છાયા અહીં પ્રત્યક્ષ થાય નયન રમ્ય એટલે કે ખૂબ જ આહલાદ લાયક સુંદર નયન મનોહર જાણ કે આપણા મનો મન મનને હરી ગયું હોય એવા ત્યાંના શબ્દોને ખરેખરી અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય છે અર્થ છાયા એટલે કે એનું વાતાવરણ જોઈને પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ રંગઘંઢ અવાજના ત્રિવિધ રૂપને પવનની સાથે પવન સાથે જેમ પવનો વાય છે તો એની સાથે ગુમરાઈને આવતા એટલે કે એની સાથે ભરીને આવતા રંગ ઘંટ અને અવાજ આ રૂપ ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો અસ્તિત્વ એટલે કે ઊંડો શ્વાસ લો તો તમે ત્યાંની અનુભવ જાણી શકો ત્યાંનું કુદરતી સૌંદર્ય માણી શકો પવનની જાડુ લાકડી ફળે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે પવન જો પવનની લહેરકી વાય તેમ ત્યાંનું વાતાવરણ ખુશમાં બની જાય છે દ્રશ્ય સાવ્ય ચલચિત્ર દ્રશ્ય સાલે કે તમે જે જોઈ રહ્યા છો જે સાંભળી રહ્યા છો તેનો કલવ પવન વૃક્ષો એનું ચલચિત્ર જાણે કે તમારી આગળ હોય હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે હમણાં જ એટલે કે ત્યાં વરસાદ પડ્યો તો જાણે કે તે રંગભૂમિ એટલે કે કયું ત્યાંનું કુદરતી સૌંદર્ય સમીકરણ બદલી કા નાખ્યું સમીકરણ એટલે કે વરસાદ પડતાની સાથે જ ત્યાં ખૂબ જ લીલું આવી ગઈ છે વૃક્ષો ખીલી ઉઠ્યા છે તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો નજરે કોને વાત કરે છે આ પિતાજીને કહે છે કે જો તમે એને નજરે જુઓ તો એનો જુદો જ સ્વાદ અનુભવો સ્વાદ અનુભવ કે તેનું એમ દ્રશ્યો તમે પોતાની આંખેથી જુઓ તો તમે આશ્ચર્ય પામી જાઓ પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો ક્યાં બેસીને આહવા આહવા ગયા છે ને તો ત્યાં એ જગ્યા પર બેસીને એમને એક વિચિત્ર પણ મજાનો એક વિચાર આવ્યો કેવો વિચાર આવ્યો હશે વિશ્વની કોઈ પણ સ્પંદશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય એટલે કે વિશ્વની કોઈ પણ સ્પંદશીલ ચેતના વિશ્વની કોઈ પણ એવી જગ્યા હોય જો તેને જોઈને કોણ રિએક્ટ ન કરે રિએક્ટ તો કરે જ ને આપણે આટલું જાણે કે સ્વર્ગમાં પહોંચી ગયા હોય પદાર્થ એક જ પણ એને ઝીલનારા પાત્રો કેવા નોખા પદાર્થ એક કે તેનું કુદરતી સૌંદર્ય એક જ છે પણ જો એને જોનારા બધા અલગ અલગ હોય છે કોઈને સારું લાગે કોઈને ન સારું લાગે મને તો બહુ સારું લાગે કુદરતી સૌંદર્ય જંગલો અમુક લોકોને ન પણ સારું લાગતું હોય મન થાય કે એકલા એકલા જંગલોમાં ફરી આવું ને ટોય હેમનું હેમ વળી હેમનું હેમ કે ટોય તેવું ને તેવું જ લાખો લોકો એને જોવા આવે છે એને માણવા આવે છે એનો અનુભવ લેવા આવે છે ટોય એ તેનું કુદરતી વાતાવરણ તેવું ને તેવું જ પછી તો દંડ કારણિયાના જુદા જુદા રૂપ જોયા મહાલનું ડાંગ વઘઈનું ડાંગ સુબીર વાંસડા શિવઘાટ સાપુતારા બધે ડોડા ડોટ કરી મૂકી જુઓ પછી તો એમણે ડાંગનો દરેકે દરેક પ્રદેશ જોઈ આવ્યા કયું કયું મહાલનું ડાંગ એ ત્યાંનો એક વિસ્તાર છે વઘઈ વઘઈ પણ ખૂબ જ સૌંદર્ય છે હે તમે જોજો તો એકવાર સુબીર વાંસડા શિવઘાટ સાપુતારા સાપુતારા તો કેટલું જોરદાર છે ગીરાઢોળ પર્વતીય પ્રદેશ ત્યાંની વાડીઓ એમ લેખક બધે જ ફરી વળ્યા દોડે દોડ કરી મૂકી બધું જ આહવાનો ડાંગનો બધો જ પ્રદેશ તેઓ ખૂંડી વળ્યા ત્યાંનો અનુભવ લીધો ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું ખૂબ ઊંચાઈ એટલે કે ખૂબ જ ઊંચા પર્વત પરથી નીચે સુધી જોયું અને ખૂબ જ નીચેથી ખૂબ જ ઉપર પર્વતીય પ્રદેશ સુધી જોયું અને એમ ભમી લીધું એમણે આખું ડાંગ આખો કુદરતી ખોળો એમણે ખૂંડી વળ્યા ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો ખીણને રસ્તે એટલે ખીણ બે પર્વતોની વચ્ચેનો જે રસ્તો હોય ને કેડી ત્યાં તેઓ નીકળે છે રાત્રે તો સ્તબ્ધ થઈ ગયા કેમ સ્તબ્ધ થઈ ગયા ચો તરફ આગ્યા જુઓ કેટલું મસ્ત સૌંદર્ય હશે એ રાત્રાને સમયે જે આજ્ઞા નીકળે છે પેલા લાઇટ ચેટાવતું નાનું જીવ લાઈટ ચેટાવે તે ઉડતું નીકળે તો ચારે તરફ કેટલું સુંદર સુંદર વાતાવરણ હશે કેટલી જગ્યા હશે સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા ઝાડની ઉપર બેઠા લાઇટ ચેટાવતા હતા તો જાણે કે સાગના લાકડા કોઈએ એમ રાતોરાત શણગારી લીધા હોય એવું લાગે છે ઉપર નજર કરો તો તારા કચિત આકાશ અને નીચે આગ્યા એમ તમે ઉપર જુઓ તો તારા ચમકતા હતા અને નીચે જુઓ તો આગ્યા ચમકતા હતા મિત્રો તમે કેટલું પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ જ સાથે રહે છે એક કવિ હતા રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે સાથે રહે છે કે એમની પંક્તિઓ એમના કાવ્યો અવાજ હોય છે યાદ આવે ત્યાં જાય તો કેવું સ્થાનનો ફરક અમઠો મૂળમાં તો અજવારું તારકો શિખર સોહે આગ્યા તરાઈમાં એટલે કે સ્થાનનો ફરક અમથો એટલે કે બધા સ્થાન તો હોય છે એમ અમથા બધા સ્થાન મૂળમાં તો અજવારું મૂળમાં એટલે કે એ જગ્યાએ અજવારું કેવું તો આ તારકો શિખર સોહે ટાળકો એટલે કે ટાળલાઓ ઉપર સોહામણા લાગે છે સોહે છે જ્યારે આગ્યા તરાઈમાં તરાઈમાં એટલે કે ઊંડાઈમાં ઊંડાઈમાં એટલે કે નીચે પર્વતોની ખીણમાં શોભે છે આજ્ઞા તમે જોયા જશે ને રાત્રે લાઈટ કરતા ઉડે છે તે અત્યારે ચોમાસામાં ઘણા જોવા મળે છે બરાબર ને અહીં તહી ઉડ ઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગાણીને એક મોજે બનાવી આપે જુઓ અહીં તહી એટલે કે અહીંથી ત્યાં ઉડ ઉડ કરતા આગ્યાઓ જાણે કે રાત્રિને અંધકારને શણગારતા હોય એવું લાગે છે કેટલું સરસ આલેખેલું છે લેખકે પોતાનો અનુભવો આ હોવાના આપણે પણ આ રીતે ફરવા જઈએ તો આપણે પણ અનુભવ લખી શકીએ ને આ રીતે લખી શકીએ કેમ લખી શકીએ આપણે જેવું એ સ્થાન પર પગ મૂકીએ તો ત્યાંનું વાતાવરણ ત્યાંનું સૌંદર્ય ત્યાંનું સ્થળ જોઈને આપોને પણ આનંદ થાય આપણે મોહી જઈએ એવું લાગે આપણે પણ આ રીતે નિબંધ લખી શકીએ આગળ જોઈએ આગળ લેખક શું કહેવા માંગે છે નામનો જાદુ કેવો હોય તેની વાત કરો જો એક વાત કરે છે નામનો જાડુ આ મારાનો ઢોઢ છે અહીં ગીર મારાનો ઢોડ છે ગીરમારા તમે કીધું ને કયો ગીરા ઢોઢ ત્યાં એક ઢોળ આવેલો છે મારા હું પણ જઈને આવ્યો છું બહુ સરસ છે તમે પણ જજો લગભગ ત્રણસો મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે છે જુઓ પૂરજોશમાં પાણી નીચે પડે છે કેટલું મસ્ત જગ્યા હશે નીચે પથ્થરો અને પછી નદી વહેતી જાય જાણે કે બે પર્વતની વચ્ચેથી એક નાગિન જતી હોય એવું લાગે છે એમ પાણી એવું રેલાતું જાય છે એનું વિખરાઈ જાય નાસા નાના સરખા રૂપે વિખરાઈ જાય છે નાના સરખા રૂપે ચો તરફ ચો તરફ એટલે કે ચારે તડફ પર્વતમાળાઓને વચ્ચે આ ઢોધ છે ને ચારે બાજુ તમે નજીક કરો તો પર્વતો છે ડુંગરો છે ખાઈ છે ખીણ અને એમાં વચ્ચે આ ઢોધ કેટલો મનમોહક લાગતો હશે ખરખર ખરખર પાણી વહેતું હોય જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓટ લઈને નીચે જોયું જો જ્યાં એ પડે છે ને ત્યાં તેઓ ઊભા રહે છે અને પથ્થરની ઓઠ નીચે એટલે કે પથ્થર નીચે ઊભા રહે છે જોઈ છે નીચે પાણી પડે છે તે ધુઆ જોઈ લો જબલપુરમાં ધુવાઢાળ જોઈ લો જબલપુરમાં કે જબલપુર એક નર્મદા નદી પર આવેલો ધોધ છે ધુઆઢાર નર્મદા નદી પર એક ધોધ આવેલો છે જે નામ તો એવું કહે છે કે જોઈ લો ને ધુંધાર ધોધ જ એવું લાગે છે એના વિકરા રૂપની પાસે આ તો કંઈ જ નહીં કોના વિકરા રૂપની પાસે કે ધુવાધાર ધૂંઢોળ અનેક અટક ઊંચાઈથી પડે છે ખૂબ જ મોટું વિકરાળ રૂપ છે એ ઢોળનું તો એની જગ્યાએ તો આ ગીરા ધોધ તો કંઈ જ નથી આ સાપુતારામાં આવેલો ગીરા ઢોડ છે તો ધુવાધાર ઢોડની સરખામણીમાં તો આ ધોધ કંઈ જ નથી પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે આ નદી છે ગીરા છે ને નામ આવ્યું ને ગીરા અને એની પરથી પડતા ઢોળને ગીરા ઢોળ નામ આપવામાં આવેલું છે ગીરા નદી ઢોઢ અને તરાવ રૂપક બની ગયા વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઊર્જા જન્મે ને નીચે તરાવમાં સંચિત થાય પેલા ટચુકડા બુબુક્સ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં પછી એ જળ પાછું બંધાઈ ન રહે ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે કેટલું સરસ નામ ગીરા તો વિધાન મિત્રો અહીંયા લેખક એવું કહે છે તેઓ ત્યાં ઢોળની પાસે ઊભા છે અને ગીરા ઢોઢનું તે એમ મજા માણી રહ્યા છે જે ઉપરથી પાણી પડી રહ્યું છે નદીનું નામ છે ગીરા પણ એ ઢોળ જ્યાં પડે છે ત્યાં ઊભી નથી રહેતી ફરી પાછી આગળ વધવા લાગે છે કેટલું સરસ નામ ગીરા નદીના રૂપે એ હજી આગળને આગળ વધ્યા કરે છે એનું પાણી બંધાઈ નથી રહેતું એટલે કે જેમ માછીમારો અંદર માછ જાળ નાખે છે પરંતુ એ પાણી બંધાઈ નથી રહેતું પણ એ નદી સ્વરૂપે આગળને આગળ વધતું રહે છે વિદ્યાર્થી મિત્રો ધોધ બતાવું તમને મારી પાસે છે હું ફરવા ગયો હતો તે ફોટો એક મિનિટ તમને બતાવું જુઓ પાછળ પડે છે ને એ ગીરા ધોધ છે દેખાય છે પાછળ છે નીચે જેના કે નાનું તળાવ અને એ પથ્થરની ઓઠમાં કવિ ઊભા હતા છે કેટલો સરસ ગીરા ઢોર છે તો ચોમાસું ન હતું એટલા માટે આટલું પડે છે પણ જો ચોમાસું હોય તો ચારેય તરફથી પાણી પડે છે આ રીતે ચારેય તરફથી અને આખો ઢોર છલો છલ હોય છે જોયો ને કેવો છે ઢોર કેટલો ઊંચો છે અને કેવું પાણી પડે છે લળી લડીને હેઠ કરતાં વાંસના ઝુંડા ઝુંડ લડી લડીને હેઠ કરતાં લળી લડીને કે નમી નમીને એમ એટલા ઊંચા વાંસના છોડ છે કે ભલે એકબીજા સાથે ઝુંડમાં ઊભા છે જંગલોમાં તો આવું બહુ જોવા મળે ક્યાંક ઉન્મટ ગજ યુટ જેવા ક્યાંક એકલ ડોકલ એટલે કે એકલ ડોકલ એટલે કે એક બે પણ ખૂબ જ ઊંચા લીલા પ્રય પ્રયજન જેવા વૃત્તિઓ સગરી થરી થામ થઈ જાય વૃત્તિઓ એટલે કે આપણા વિચારો જાણે એમ ત્યાં જોઈને ઊભા રહીએ આપણે એને તો જાણે કે આપણે ત્યાંને ત્યાં જ થોભી જઈએ એટલા ઊંચા ઊંચા ને એટલા એકમેકથી જોડાયેલા દાહી દમણી બની જાય અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય લેખક પોતાના શબ્દોમાં અનુભવો રજૂ કરે છે ક્યાંના એ ડાંગના ત્યાંની ભવ્યતાના એમ ત્યાંનું વાતાવરણ ત્યાંના પહાડો ત્યાંના જંગલો ત્યાંની નદીઓ ત્યાંના ઢોળ એમ દરેકે દરેક વસ્તુનો લેખક અહીં અનુભવ દર્શાવે છે એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ્યું એમનું અસ્તિત્વ એટલે કે લેખક પોતાને એમ જાણે કે ભૂલી ગયા હોય અને આ કુંદરતી સૌંદર્યમાં સમાઈ ગયા હોય એવું કહે છે જેમ કે મારું અસ્તિત્વ ધીમે ધીમે ભૂસાઇ ગયું અને હું આખે આખો ત્યાંના કુદરતી સૌંદર્યમાં ભરી ગયો હોય મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે એમની મુસાફરી જ્યાં પણ જાય છે તેઓ એ એમની મુસાફરી કોઈને કોઈ પ્રકારની યાત્રા બની જાય છે પ્રવાસ બની જાય છે પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું પ્રત્યેક સફરે નવો એટલે કે કંઈ નવું જાણતા જાય છે દરેક સફરમાં એમની અંદર કોઈ ને કોઈ પ્રવાસ યાદગાર બનતો જાય છે આ મારો અનુભવ છે એ એમનો અનુભવ દર્શાવે છે કે હું જ્યાં પણ ગયો છું ત્યાં મેં કંઈ ને કંઈ નવું જોયું છે આગળ વાત કરીએ આહવા આવ્યો એ પહેલાં અહીં આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું ત્યાંના આદિવાસી જંગલમાં રહેતા આદિવાસીઓ વિશે એમણે ઘણું સાંભળ્યું હતું ડાંગ દરબારની વાતો ડાંગ દરબાર ત્યાંનો મેળો છે ઉત્સવ ડાંગનો મેં તો જોયો છે તમે પણ કદાચ જોયો હોય કે ના જોયો હોય પણ જોજો બહુ સરસ છે ડાંગ આદિવાસીઓનો મેળો એટલા મસ્ત નૃત્યો ગાતા હોય નૃત્યો કરતા હોય ઢોલ નગારા વાગતા હોય તો ડાંગ દરબારની વાતો કાને પડેલી એમણે સાંભળેલું ડાંગ દરબાર વિશે આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય માત્ર મળી શક્યો આછેર કે ઓછો પરિચય એમને મળ્યો ત્યાંના લોકોનો જ્યારે ટક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું ટક મળે કે જ્યારે જગદીશભાઈની બાઈક ઘરે હોય તો બાઇક લઈને તેઓ એ ડાંગના વિસ્તારમાં નીકળી પડે છે ફરવા માટે આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તા પર રખડ્યા કરું આહવા ત્યાંનો વિસ્તાર ત્યાંનું એક નાનું અમઠું શહેર એની અંદર રખડિયા કરું આજુબાજુના રસ્તાઓ પર ફરું સ્થાનિક પ્રજાને જોયા કરું સ્થાનિક એટલે ત્યાંના લોકોને જોયા કરે કારણ કે એ જંગલ વિસ્તારના લોકોની વિશેષતા કંઈ અલગ છે એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે લોક સંસ્કૃતિ જે હજારો કેટલા વર્ષોથી એ આદિવાસીની સંસ્કૃતિ ચાલી આવી છે એ આજે પણ ત્યાં જોવા મળે છે એમના ગીતો એમના વાદ્યો એમના જે આદિવાસીઓના ગીતો હોય ને એ એમના વાદ્યો એટલે કે વગાડવાના પજારો તહેવારો એમના થાય કે હાથમાં હાથ બીડીને નાચીએ એમ એવું મન થાય એમની જોડે કે એમના હાથ પકડીને ત્યાં ત્યાં આપણે નાચવાનું શરૂ કરી દઈએ નૃત્યો કરીએ એટલું તો લોકોનો મોટું રેલી છે એક વખત સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા જો સૌથી આગળ આગળ બે ત્રણ વ્યક્તિઓ ત્યાંના આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે એટલે કે એમને એવું થયું કે આ કોઈ આદિવાસીના લગ્ન હશે તે જોવા મળશે એમને એવું થયું પણ આ તો કંઈક બીજું જ નીકળ્યું જુઓ એમને મનમાં એવું હતું કે ફટાકડા ફોડે છે એટલે કદાચ આદિવાસીઓના કોઈના લગ્ન હશે તો ચાલો જોવા મળશે કે કેવા પ્રકારના એમના લગ્નો છે પરંતુ આ તો કંઈક બીજું જ હતું શું હતું કોઈનું મરણ થયું હતું કોઈનું મરણ થયેલું એની નનામી ઉચકીને નનામી એટલે કે હાથડી કહેવાય ને એમની નનામી ઉચકી ને ડાઘુઓ જતા હતા ડાઘુ એટલે કે જે ચારે ખૂણા પર ઉચકે તે મૃત્યુના માનમાં ફટાકડા એટલે કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે તેના માનમાં ફટાકડા ફોડવામાં આવતા હતા મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક જુઓ જે મરણ થયું છે એની ઉજવણી કરે છે ફટાકડા ફોડીને એને વિદાય આપે છે આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે એટલે કે આ ભોળી પ્રજા છે જંગલોમાં એવો દુનિયાથી અજાણ છે જંગલોમાં રહીને તેઓ પોતાનું આગવું જીવન જીવી રહ્યા છે તો અહીં ભોળી પ્રજા જીવન સત્ય હશે એને પણ વિદાય આપે છે રડીને નહીં કેવી આનંદ થી વિદાય આપે છે તો વિદ્યાર્થી મિત્રો ડાંગના લોકો કેટલા ભોળા તેનું વાતાવરણ તેનું કુદરતી સૌંદર્ય એમ લેખક પોતાના શબ્દોમાં અહીં વર્ણવી જાય છે વર્ગ શું કહે છે લ્યો જુઓ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઉભી રહી ગઈ જેટલું ગમ્યું એટલું જ લખ્યું છે ને લેખક અહીં અંતમાં એક વ્યક્તિનું મૃત્યુ જોઈ છે અને પછી એવું કહે છે કે વાત અહીંયા આવીને અટકી જાય છે હવે જેટલું એમને ગમે છે ત્યાં એ બધું જ એમણે પત્રમાં લખી દીધું છે પિતાજીને ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ એટલે કે ત્યાં ગયા પછી એમને જે નથી ગમ્યું જે પસંદ નથી આવ્યું એનો તેઓ પછીથી વાત કરશે મારી આ પત્ર ચેષતા ગમીને એટલે કે મારી આ પત્રનો અનુભવ તમને ગમ્યો ને જે પત્રમાં લખ્યો છે એ ગમ્યું ને કોને પૂછે છે પિતાજીને ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોલીને આ શબ્દ જણાવ વહેતું મૂકવાની હતી એટલે કે એમની ઈચ્છા હતું કે ત્યાં જ કોઈ ઝરણામાં પગ મૂકીને આ અનુભવ લખવાની હતી તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનો પ્રમાણ મન મળે તો હોવ એટલે કે હું ત્યાં બેસતા 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 પણ તમને યાદ કરું એનું પ્રમાણ પણ તમને હોવું જોઈએ એવું લેખક જણાવે છે મિત્રો અહીંયા એમણે પિતાજીને લખેલો પત્ર પૂરો થાય છે અને સાથે સાથે એમણે કરેલા અનુભવો એ પણ દર્શાવીને એમણે અહીંયા કરી અંત આપે છે આ જે પત્ર છે આ જે લલિત નિબંધ છે એ શામાંથી લેવામાં આવ્યો છે તો રખડુનો કાગળમાંથી મહેન્દ્રસિંહ પરમાર રખડુનો કાગળમાંથી આ એમના અનુભવો લેવામાં આવેલા છે જે એક લલિત નિબંધ છે પણ લલિત નિબંધ તરીકે તેઓ એક પિતાજીને પત્ર લખીને એમને અનુભવો જણાવે છે કેટલા સરસ અનુભવો રહે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આવા પર્વતીય પ્રદેશ જંગલ પ્રદેશમાં જાઓ તો એને પહેલાં મજા મારો એનો અનુભવ લઉં ફરો અને ત્યાર પછી શાંતિથી એના તમે જે મજા મારી છે અનુભવ લીધા એને એક કાગળમાં ઉતારો લખો કેવી મજા આવશે હું પણ જ્યારે પણ ફરવા જાઉં છું ત્યારે ફોટાઓ પડાવવા કરતાં સૌથી વધારે એની મજા લૂટું છું કુદરતી સૌંદર્યની નદી ઝરણા જંગલો વૃક્ષો ખૂબ મજા આવે છે મારા મોબાઈલની અંદર મોટા ભાગના ફોટાઓ છે મારા લેપટોપમાં ફોટાઓ છે મોટા ભાગના મારા બધા પ્રવાસો છે અને આવા જંગલો વિસ્તારોમાં જ પર્વતીય વિસ્તારોમાં જ હું બધા પર્વત ડુંગરો ફરી આવ્યો છું અને તમને પણ કહું છું કે તમે પણ ફરો જીવનનો આનંદ લો કુદરતી સૌંદર્યનો આનંદ લો એમ એવું થશે કે આપણે જીવીન જીવીને ગયા છે ફક્ત મોબાઈલમાં માથું નાખીને બેસી નથી રહેવાનું ઘરમાં નથી બેસી રહેવાનું પણ દુનિયાની મજા લો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે અને આપણો વિડીયો પણ આ પાર્ટ ટુ અહીંયા કરી આપણે પૂરું કરીએ ચાલો આવજો